પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે પણ દર્દી તપાસ માટે આવે છે ત્યારે તેમનો સામાન્ય એક પ્રશ્ન હોય છે કે મારું બાળક ઊંધું છે, સીધું છે કે આડું છે. તો આજે આપણે જાણીએ કે બાળક સીધું, ઊંધું અથવા આડું ક્યારે કહેવાય. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે દર્દીનો 5 મહિને સોનોગ્રાફી કરવામાં આવે છે ત્યારે તેમાં ક્યારેક બાળક ઊંધું છે, આડું છે કે સીધું છે એવું લખેલું હોય છે અને તેના ઉપરથી દર્દી પૂછતા હોય છે કે મારું બાળક ઊંધું છે કે સીધું છે. અથવા 8 મહિના પછી જ્યારે દર્દીને ડૉક્ટર દ્વારા સમજાવવામાં આવે છે કે તમારા બાળકની પોઝિશન ઊંધી છે અથવા આડી છે ત્યારે દર્દીને સહજ પ્રશ્ન થતો હોય છે કે મારું બાળક ઊંધું હતું તો તમે મને પહેલેથી કેમ ના કીધું. તો વાસ્તવિકતા એવી હોય છે કે સામાન્ય રીતે 7 મહિના પહેલાં બાળક આખું ગોળ ફરતું હોય છે, એટલે તેમાંથી 25-30% બાળકમાં બાળક ઊંધું હોય છે અથવા આડું હોય છે, પરંતુ તેમાંથી માત્ર 7 કે 8% સુધીના જ બાળકો 32 અઠવાડિયા સુધીમાં ઊંધા અથવા આડા હોય છે. તેમાંથી પણ 2-3% ડિલિવરી સમયે આડા અથવા ઊંધા રહેતા હોય છે. બાકીના લગભગ બાળકો માથાના વજનને કારણે સીધા થઈ જતા હોય છે. હવે આપણે જાણીએ કે બાળકને ઊંધું, સીધું અથવા આડું ક્યારે કહી શકાય. બાળકના માથાનો ભાગ જ્યારે માતાના પેડુંના ભાગમાં હોય ત્યારે બાળક સીધું છે તેવું કહેવામાં આવે છે, જેને સેફેલિક પોઝિશન કહેવાય છે અથવા વર્ટેક્સ પોઝિશન સોનોગ્રાફીમાં લખેલું હોય છે. જ્યારે બાળકના માથાનો ભાગ છાતીના ભાગમાં એટલે કે નાભીના ઉપરના ભાગમાં હોય છે ત્યારે તેમને બાળક ઊંધું છે તેવું કહેવામાં આવે છે, એટલે કે બ્રિજ પોઝિશન છે તેવું કહેવાય છે. જ્યારે બાળકનો માથાનો ભાગ કોઈપણ એક બાજુના પડખામાં હોય, ડાબી બાજુ અથવા જમણી બાજુના પડખામાં, ત્યારે તે બાળકને ટ્રાન્સવર્સ લાય તેવું કહેવામાં આવે છે અથવા આડું છે તેવું કહેવાય છે. આ પોઝિશન જાણવી શા માટે અગત્યની હોય છે? કારણ કે બાળકની ડિલિવરી સમયે બાળકનું માથું નીચે હોય તો તેમની ડિલિવરી સહજતાથી થઈ શકતી હોય છે, પરંતુ જ્યારે બાળક આડું હોય છે ત્યારે તેમની ડિલિવરી કોઈપણ સંજોગોમાં થઈ નથી શકતી અને તેમાં સિઝેરિયન ઓપરેશનની જરૂર પડતી હોય છે. પરંતુ જ્યારે બાળક ઊંધું હોય છે ત્યારે તેમાં કેટલાક સંજોગોમાં નોર્મલ ડિલિવરી થવાની શક્યતા હોય છે, પરંતુ ડિલિવરી થવાના થોડા રિસ્ક પણ હોય છે. તેથી બાળકની પોઝિશન ડિલિવરી પહેલાં જાણવી ખૂબ જ અગત્યની હોય છે. હવે આપણે એ જાણીશું કે આ બાળકની પોઝિશન કઈ રીતે છે તે કઈ કઈ પદ્ધતિથી જાણી શકાય. તો તેમાં સૌ પ્રથમ પેટ પરની એટલે કે પર એબડોમિન એક્ઝામિનેશનની પદ્ધતિથી પણ બાળકનું માથું ક્યાં છે તે પરથી જાણી શકાતું હોય છે. ત્યારબાદ બીજી પદ્ધતિ છે પર વજાઇનલ એટલે કે યોની માર્ગથી જ્યારે હાથથી તપાસ કરવામાં આવે છે તેનાથી પણ જાણી શકાય છે. અને ત્રીજી પદ્ધતિ છે સોનોગ્રાફીની પદ્ધતિ, કે જેનાથી બાળકના અંગો ઉપરથી અથવા તેના માથાની પોઝિશન પરથી બાળક આડું, ઊભું કે ત્રાંસું છે કે નહીં તે જાણી શકાય છે. તો પ્રેગ્નન્સી, સ્ત્રીરોગ અને વ્યંધત્વને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નમસ્તે.